हमें हो शेठिया ने हमें होटल ला शेठियों के कहने पाए कारीगर कहने पाए शेठ आसानो डोयो तुम्हारी पाए अबे मारे गढ़िया ने अंकशी मेलडी ने हमें हम जाओ हजारों पुरुषों जोड़ाना हजारों बहनों जोड़ाना अन ये हमें हो टुकमा कह दो तो जस्तन थी गढ़िया ना पादर मायो तेजी तो आ थोड़ूक माना हाथेर लगे हमने मांडवा में पन थाली मेको तो ये ठी नो पड़े अने એક વાતાવરણ બંધાઈ ગયેલું સારી બાજુ એમ કહેવા માથે વાદળું જાણે આવી ગયું હોય અને સાયા બંધાઈ ગયું જો કે કાલે વાદળું આવ્યું છું પણ અહીંયા મને ખબર પડી વરસાદ આવ્યો હતો પણ એ વરસાદ ધૂળને બહારવા માટે આવ્યો હતો ઠંડક કરવા માટે મેલડીનો બાદ એમ કહેવા બરાબર હજારો માણસની મેદની માલપા એમ કહેવા સાયા પડી ગયા અને બાળકને આમ કરીને આમ કમિશનરે આમ હાથ જોડ્યા ગઢડિયાના પાદરમાં હે માં છોડી દે હવે બાળક કે છૂટી જાઉં હા હા છૂટી જાઉં કે તો સાંભળી લે મન વાલા વાલો મન મેલડીને માંડવો છે તારે માંડવો કરવો જોશે કે કરીશ હે કરીશ અને હે કમિશનર આ દિવસે તો દુનિયાના શેડામાં ગમે ના હો પણ મને આ દિવસે તારે હવામણ ઘઉંના લોટનો તાવો કરવાજો હવામણ ઘઉંના લોટના તાવાની વાત કરું ને તારે ચાર વર્ષથી મારો બોટાદમાં હણકો વિસ્તારમાં પ્રોગ્રામ કરે છે આખી દુનિયામાં જેને ગણિત બુકમાં નામ ઠરાવ્યું છે અરે હણકો વિસ્તારની મેલપા બોટાદમાં 10,000 માણસો બેઠો હોય અને એમાં 51 મણ ઘઉંના લોટનો તાવો મેળવ્યો સાહેબ 51 મણ એમાંથી 80 વર્ષના પૂરી કાઢે 20 વર્ષના પૂરી કાઢે 5 વર્ષના પૂરી કાઢે પણ મારી વિનંતી છે બહુ તાવા ન માનતા તાવા તાવા માનજો બહુ ન માનતા અને તાવા માનો તો એ બદલાનું કાંક મારે એમ કેવું છે કે હારું હારું જમાડે એવું મેળડે કાંઈ માતાજી બરફી નથી જમતા એવું ન માનતા બાપ બધા માણસ જમે એવું અને બહુ તાવણી ન આવે એવું બધું જમાડજો મન મારી એક રાવળદેવ તરીકે વિનંતી અહીંયા અમરેલી વાળા દેવીમાં વધારા છે એમણે તાળી થી વધારજો હા હા બધા એમ એ હજાર માણસની માલ પે એમ કે ભાઈ કે બાળકને ઓતાર આવ્યો બાળકે કીધું કે હે કમિશનર તેથી થઈ હવામણ ઘઉંના લોટનો તાવો તારે કરવા આવવું પડશે કરીશ અને એ બીજી વાત કર્મચારી અને કમિશનર હામાં મારી રજા વિના કાંઈ મારું થાનક ન ઉઠાવતો મારી રજા લીધા વિના ક્યાંય થાનક ન ઉઠાવતો આવો 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 પધારવા મારી રજા લીધા વિના ક્યાંય થાનક ન ઉઠાવતો આમ કરીને આમ પાણી નહોતું આ ગઢડિયાના પાદરમાં ધૂળની મુઠ્ઠી ભરી અને કમિશનરે આમ હાથમાં મુઠ્ઠી ભરી કીધું કે માં આવો આવો માં આવો માં આવો એ એ બે જાવ આઈ માં એમ 2000 માણસની મલપા ધૂળની માટીની સપટી ભરી અને કમિશનરે રાજકોટના એમ કીધું ગઢડિયાના પાદરમાં તારું તો નહીં પણ દુનિયામાં કોઈ દેવીનું થાનક હું રજા લીધા વિના નહીં ઉઠાવ એમ કરીને આમ ધૂળની સપટી મૂકી અને બાળકને ખોલીએ મારી મેલડીનો હો અરે હોળે હોળ કલાની મેલપા આ હું વાત કરું હું તમે બેઠા એ અંકાશી મેલડી ગઢડિયાની એને કમિશનરનો ટોપો ઉતરાવી નાખ્યો અને આમ કરીને આમ ધૂળની સપટી મૂકી પણ કે તો બાળકને ખોલીએ હોળ કલાની મેલપા મારી મેલડીનો હાંકલો થયો પણ મારે એ કેવું છે બાપ આજ ગઢડિયાની મેલડીની વાત કરતો હો અને બરોબર એમ કેવા મારી ભગવતી મેલડીનો માંડવો જામ્યો હોય અને મારી અંકાશી મેલડીની વાત કરું અને એવા કમિશનરને ટોપા ઉતરાવી નાખે એવું ગઢડિયાની માલપા માતાજી મેલડી પરસો પૂર્યો હોય અને મારી મેલડીના અરે વિશ્વાસુ ભૂવા બેઠા અને કોઈને મેલડીનો વિશ્વાસ હોય અને જેના કુળમાં મેલડી હોય અને આવે ટાણે તળી કાળમાં માતાજી પરસો પૂરે આવી વાત કરતો હોય આવો માંડવો જામ્યો હોય અને ભગવા ભેગ યાદ કરે ડાકડબર વાગે અને જો મારી મેલડીનો એક એક હાંકલો આવીને ભેખને સભાને ખમા ન કે તો મેલડીની વાત દરવાજા સુધી બેઠા હોય અને બાપ જો કોગદી ગૂગલનો કાઠિયો નાખી અને કોગદી ધૂપનો ધુમાડો કર્યો હોય કોગદી નરેના નામ લીધો હોય અરે કોગદી દીવો પેટાયો ને જેના કુળમાં મેલડી હોય અને મેલડીના વિશ્વાસુ કે ભુવા અહીં બેઠા હોય અને જ્યાં બેઠા એના એ કેમેરો ભાઈ એક વિનંતી જરા કેમેરો ફેરજો અરે બાપ મેલડીનો એક એક હાંકલો ન થાય જ્યાં બેઠા એના તો જેના કુળમાં મેલડી હા 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 ધણીવલાની ધણીવલાની લગ્નની વાઈના ટોટાની મેલડી
જેના કુળમાં મેલડી હોય અને મારી મેલડીના વિશ્વાસુ કે મેલડીના ભૂવા ગમે ના બેઠા હોય જેના કુળમાં મેલડી હોય અને આવે ટાણે બાપ જો એક એક મેલડી નો આકલો ન આવે તો જેના કુળમાં મેલડી દેવ ની બાપ વાહ 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 હો જો હો જો હો હો બાપ એની દેવ નો મેલડી ની હાજરી માં કોઈ નો પ્રાઇવેટ માંડવો નથી બાપ આખી દુનિયાની દેવ એવી ગઢડિયાની અંકાશી મેલડી નો માંડવો હોય અને જે દેવ ના ભૂવા આવ્યા હોય જ્યાં બેઠા ના આ તેજ ઉપર એવું નહીં દરવાજા સુધી જ્યાં બેઠા ના એની દેવ નો એક એક હાકલો ન આવે તો તો ભૂવા નહીં માંડવાની આ બાવળિયા સાહેબ હા
બધા ભુવાને ખોળી ગયા ગઢડિયાના માંડવામાં મારી દેવીઓ રૂવાડે રૂવાડે આવી ગયા. અને આ તાણે કોઈને અડધના સોખાના ઘઉંના મંત્રીને દાણા પાઈ દીધા હોય, કોઈને મેલા અરે બાપ દાણા પાઈ દીધા હોય, અને આજ આ માંડવામાં લાવો. અને બાપ બાળપણમાં પાયેલું જો ગઢપણમાં ઓકાવે નહીં તો તો મારી મેલડીને ભુવાવના ખોળીએ ભગવતીઓ કોઈને સંતાન નો દુનિયાના ડોક્ટર એમ કહેતા સંતાન નો થાય એવા વ્યક્તિ કોઈ બેઠા આઈ નો આવતા પોતાની જગ્યાએ બેઠા ઉભાને કોઈને કહેતા નહીં. પણ એટલા બધા ભુવાને ખોળીએ મારી ભગવતીઓ અહીં આવ્યા છે ગઢડિયામાં, બે આહુડા પાડી અને સકલ્પ કરી લો. અને બાપ દુનિયાના ડોક્ટરોને ખોટા પાડી, અને બાપ જો દીકર્યા નો આપે તો તો ગઢડિયાના માંડવામાં દેવી ઉડી. ગઢડિયાનો ભાવ જાણે કેવી મારી ભગવતી આવાસ, કોક ફોનાનો રથ લઈને આવાસ, કોક રૂપાનો રથ લઈને આવાસ, કોક પુષ્પક વિમાન લઈને આવાસ. અરે ગઢડિયાની અંકાશી મેલડીના માંડવામાં દેવીઓનો મેળો જામ્યો, દેવતાન દેવીઓ આવ્યા. અને દેવતાન દેવીઓ આવે પછી માણસ તો દોડતા દોડતા આવે મારી ભગવતીના માંડવામાં. પણ કેવા આવ્યા બાપ? હા મોહનભાઈ, હા કેવા આવ્યા મારી ભગવતી બાપ? હવે રાહડે રમે. એક મારી વિનંતી છે કે અહીંયા એટલા બધા ભુવાઓ આવા મોહનભાઈ જેવા વડીલો નાસ્તા હોય તો સામે હેઠે બેઠેલા એ ઊંચા હાથ કરીને તાળી પાડજો. શું કામ? મારી હાટું નહીં, મારા ભાઈ બહેનો. એ પક્ષી ઘાટ ન આણું હોય તો આખા વરહમાં શરીરમાં, અને રમવાની મોજ હોય તો ના ઉભા થઈ જાય. જો માના નામ પર મોજ ન આવે તો મોજ જગતમાં ક્યાં આવે? તો મેલડી નો માંડવો. હવે રાહડે રમે એ હેઠે બેઠેલા તમામ ઊંચા કરીને બા હલો.
એ બધાને મોત ભાઈ એ બધાને મોત કરો મોત કરો મારી આકાશી નરડે એટલો કરે બા હે કે બાપ લાગ્યા લાગ મળે અને લાગેલો લાકડો તોડાવું તો તો આલુ આકાશી નરડે લો કે બા એ ડમર તારા વાગે બાબા જામો જામો બા એ ડમર તારા વાગે ગઢડિયા ગામે માડી ડમર તારા વાગે Yo,